જ્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આગાહી કરવામાં આવી તેમજ વાવણી પણ થઈ ગઈ છે અને ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ હજુ બાકી છે તેમજ મિત્રો રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું જામી ગયું છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ દાદ્રનગર હવેલીમાં પણ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બીજી બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર રાજકોટ ગીર સોમનાથ જામનગર અને સુરેન્દ્રનગરમાં સારામાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આગાહી વચ્ચે માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા કહેવામાં પણ આવ્યું છે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર રાજકોટ ગીર સોમનાથ જિલ્લામાં ઝાપટાથી તેમજ મધ્યમ વરસાદ વરસી શકે તેવી આગાહીઓ રહેલી છે તો ખેડૂત મિત્રો આપણે લાઈવ નકશામાં જોઈએ તે પ્રમાણે આજે દરિયાકાંઠાના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આગાહીઓ આગામી ત્રણ દિવસ સુધી જારી કરવામાં આવી છે જેમાં જુનાગઢ ગોંડલ જસદણ અમરેલી મિત્રો વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર બોટાદ તેમજ મિત્રો સુરતની વાત કરીએ તો સુરતની બાજુમાં વલસાડ સુરત ભરૂચ આ બધા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ વરસાદની સામાન્ય વરસાદથી વરસાદી ઝાપટા પણ આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ